finished Italia. Che? Adesso, ah, è qui? Moderna, continue on route 13 for 10 kilometers. મિત્રો આ ઇટાલિયન અને સ્વિટરલેન્ડની બોર્ડર છે, જોવો છો કેવી રીતે પાસ થાય છે. કંઈ નહીં, સિમ્પલ, કોઈ રોકતો નથી, જોવો. અને અહીંયા ગાડી લઈને આવો ને તો એનો પાસ લેવો પડે સ્વિટરલેન્ડને એન્ટર કરવા માટે, જે હાઈવેનો પાસ હોય છે. તો મેં ઊભી રાખી છે પાસ લેવા માટે. અને તમે જોવો છો બિનદાસ્તી ગાડીઓ આવે છે. અહીંયા સામે બોર્ડર ચેકિંગવાળા ઊભા છે, પણ કંઈ નહીં. એટલે એમ માનો કે શું કહેવું, આ મજા કહેવાય. સ્વિટરલેન્ડ જવામાં કોઈ તમને રોકે નહીં. તો આ અહીંયાની બોર્ડર છે, જોવો છો. તો હવે ચાલુ થાય છે જવાનું. આગળ જોઈ શકો છો બિંદાસથી આ સ્વિટરલેન્ડની બોર્ડર. અહીંયાથી આ બાજુ સ્વિટરલેન્ડ જોવો છો. હા, મેં તમને દેખાય છે અહીંયા. આ એનો માર્કો હતો, જે લેવો પડે એ લઈ લીધો છે. મિત્રો, સ્વિટરલેન્ડની બોર્ડર પાસ કરી ઇટાલી અને સ્વિટરલેન્ડને ફ્રાંક છે આ સ્વિટરલેન્ડના. અને મિત્રો, આવી બોર્ડર ક્યાંય નથી જોઈ, કોઈ જાતનું પૂછે નહીં, કઈ નહીં, બિનદાસ એ મસ્ત થી. હું કેવું તમને, આવી ગયો છે અત્યારે સ્વિટરલેન્ડ. અને તમને બતાવું સ્વિટરલેન્ડ ની માર્કેટ કેવી હોય. જોવો છો ક્લીન મૂંગું, તો જોવો કેવી છે. સ્વિટરલેન્ડ નું ખાવાનું તમે જુઓ છો, સલાડ ને મરચાં. અહીંયા દૂધ ને ઘી સ્વિટરલેન્ડ નું મળે, આ બધું પ્યોર. આ દૂધ છે સ્વિટરલેન્ડ નું. અહીંયા જોવો છો કેટલાનું મળે છે, 300 રૂપિયા નું લીટર. આ બટર છે, બધા ઘી, પ્યોર સ્વિટરલેન્ડ ના ગાયનું ઘી અને દહીં. આ છે બટર, જોજો. સ્વિટરલેન્ડ ની ચોકલેટ, જોવો સ્વિટરલેન્ડ ની ચોકલેટ તો ખાઈ ગઈ હો ભાઈ. શું લેવું ને શું ન લેવું હવે આમાંથી, સ્વિટરલેન્ડ ની પ્રોડક્ટ તો શું કેવું. બ્રેડ લીધી છે સ્વિટરલેન્ડ, આવુકાડો લીધો છે, શોપિંગ કર્યું છે, જોવો છો બટર. તો આ હતી સ્વિટરલેન્ડ ની કૂપ માર્કેટ. સ્વિટરલેન્ડમાં બધું મોંઘું મળે બરોબર, પણ સેલરી પણ એટલી હોય છે. મિત્રો, આ મારી પાસે હતું આજથી 20 વર્ષ પહેલાં, અને સ્વિટરલેન્ડમાં મને જોવા મળ્યું. બહુ અસરત પામું છું કે અહીંયા પણ લોકો આવું ચલાવે, મને દર્શન એના થઈ આ સ્વિટરલેન્ડમાં. જોવો છો તમે,
જુઓ સ્વિટરલેન્ડ નું ટ્રેક્ટર, અહિયાનું ઘાસ, ડુંગરમાં ઘાસ કેવી રીતે ભેગું કરે છે, જુઓ છો. આવી સ્ટાઇલ છે અહિયાની. અહીંયા બધું ઘાસ હોય ગાયુ માટે, વધારે જોવા અહીંયા કંઈ નથી, ઘાસ ગાયું માટે બસ. ડુંગરમાં રહેવાનું, ઘાસ ગાયું ચરાવવાની. મિત્રો જુઓ સ્વિટરલેન્ડનું જેસીબી કેવું હોય, અહીંયા કેવી રીતનું હોવું જોઈએ, જુઓ છો. એના પૈડિયા પછી અહીંયા ડુંગર જ હોય એટલે એમાં કેવી રીતે એને સપોર્ટ મળે, કેમ કે આપણી જેમ હાલી ન શકે એનું સિસ્ટમ તો જુઓ, સ્પેશિયલ. આપણા આમાં આપણે આપણા જેવું જેસીબી ના હાલે, આમાં તો એની સ્ટાઇલ જ જોઈએ, જુઓ છો. જમીનને અડી અડીને છે પૈડા અને એના બધું. આમાં ડુંગરમાં હલાવવા માટે સ્પેશિયલ તમને બતાવું, નહીં તમને એમ થાય કે ના ના ખોટી વાત છે. જો સ્વિસ મેડ સ્વિટરલેન્ડની બનાવટ છે. બાકી તો બધું બરોબર છે, પણ બધી સ્ટાઇલ છે એ થોડીક નીચેની અલગ છે, કારણ કે અહીંયા બરફ હોય છે અને ડુંગરાળ હોય છે, તો એ સ્ટાઇપનું જોવું જોઈએ. મિત્રો પાણી ત્યાં જોવો, શું કેવું, આવું પાણી ક્યાંય નથી જોયું. અહીંયા જો તો આ સ્વિટરલેન્ડને સ્વર્ગ રોગું નથી કહેવાતું, એ તો 100% માનવું પડ્યું મારે પણ, કે ખાલી એનું પાણીની નદી તો જોવો તમે, દેખાય છે ને કેટલું ક્લીન. ગુરુ તારો પાર નપાયો, નદીઓ નાળા. અને અત્યારે અહીંયા બપોરા કરવાનો છે સ્વિટરલેન્ડમાં. મિત્રો સ્વિટરલેન્ડમાં બપોરા કરવાનું સૌભાગ્ય મળે, હું વાત કરવી. જો છો આ નદી વહી જાય છે સ્વર્ગ સ્વિટરલેન્ડ જેને કહેવાય, અને ત્યાં બપોરા કરવાનો અત્યારે સૌભાગ્ય મળ્યો, હું વાત કરો. તો આ છે બધી મજા અહીંયાની સ્વિટરલેન્ડની, આ બધું કૃપાથી જ શક્ય છે. બાકી તો હું કહું તમને, હું તો ભરોસાવાળો માણસ છું, તમને કહું સદગુરુ, કોઈ સાચા સદગુરુનું સાનિધ્ય બહુ જીવન જીવવાની બહુ મજા આવે છે. જીવતા મોક્ષની સ્વર્ગ બતાડી દે એનું નામ સદગુરુ. ચાલો હવે બપોરા કરી લઉં, પછી આગળ વાત કરીએ. તો મિત્રો આ છે સ્વિટરલેન્ડ નું બટર, જુઓ છો. અને આ છે અહીંયાના બીરીઓ કહે છે આને, ખબર નહીં તમે તો જે કેમ હોય કેજો. બ્રેડ અહીંયાની બ્રેડ છે, 500 રૂપિયાની આ બ્રેડ છે, પણ બ્રેડ એટલે આવી હો, હું કેવું. બ્રેડ તો જોવો, આવોકાડો, ચોકલેટ. તો અહીંયાના બપોરા છે, ચાલો તો હવે કરી લઈએ બપોરા. બરોબર જોયું તમે, સ્વિટરલેન્ડને ગમે ત્યાં તમે દુનિયામાં જાય, પણ સ્વિટરલેન્ડની ખાલી તમે બ્રેડ ખાવ ના તોય પણ હવા હેર લોહી સડે, સફરજન થાય એમ તો સડે, પણ આની બ્રેડ ખાલી. મેં તો પહેલી વાર, કેમ કે રોટલી વધારે આપણું ગુજરાતી ખાતું હોય, પણ બ્રેડ અહીંયા નહીં, કેમ કે સ્વિટરલેન્ડને ત્યાંની બ્રેડ મેં કીધું ટ્રાય કરું, પણ ખરેખર કેવું પડે એમ, કોઈએ 100% એમ. મિત્રો સ્વિટરલેન્ડની અંદર એવું પાણી મળ્યું કે મેં 6 બોટલ પાણીની ફિલ્ટર વાળી લીધી, જો એ પાણી મારે ફેંકવું છે અને નદીનું પાણી ભરવું છે, તો કેવું હશે વિચાર કરો. જે ફિલ્ટર વાળા પાણીને ફેંકવું છે અને નદીનું પાણી ભરવું છે, તો જોવો. આ પાણી હું પીવું છે દરરોજ, ખરાબ નથી, પણ અહીંયા જે પાણી મેં જોયું ને
એ તો આ પાણી છે નું કઈ ના આવે, ભલે ફિલ્ટર વાળું હોય પણ જે હવે આ પાણી ને બધું ફેંકી દઉં. તો જોવો છો શા માટે મેં પાણીને ફેંકી દીધું ફિલ્ટર વાળું, હવે આ પાણી ભરું છું. જોવો છો આ પાણી શું કામ ન ભરાય, સાચી વાત છે ખોટી વાત મારી? આ પાણી જો હવે ભરો છો, ગંગાનું પાણી છે મારા માટે. તો હવે બધી બોટલ હું ભરી લઉં. કેવલ કેવલ કૃપા કૃપા કૃપા, તમે એન્જોય કરજો, ક્યારેક પણ આવવાનું થાય તો આવજો. હરી ઈચ્છા નદી કૃપા. જોવો છો સ્વિટઝરલેન્ડ ના માણસો ગાયો માટે ઘાસ કાપે છે. આ રીતના અહીંયા ઘાસ કાપવાના મશીન હોય છે ગાયો માટે, અહીંયા ઘાસ જ થાય છે. જોવો છો એક ભાઈ અહીંયા છે, એક ભાઈ ત્યાં છે સામે. અહીંયા સ્વિટઝરલેન્ડમાં તો ઘાસ કાપવાની મજા આવે હો, ખબર નહીં, આખી અલગ જ. તડકો ન લાગે, ઠંડી તો લાગે હો અહીંયા, પણ તડકો ન લાગે. અને એ મશીનથી કોઈ જાતનું કંઈ ઓલું જ નહીં, થી આયકા રાખવાનું. તો ગાયો પણ અહીંયા ખૂબ નેચરલ ઘાસ ખાય છે, અને અહીંયાનું ગાયું ને અહીંયાનું દૂધ ને અહીંયાનું ઘી જોવો છો, અહીંયાના ખેડૂત સ્વિટઝરલેન્ડના ખેડૂત મશીન લઈને હમણાં. અને પાછું એક બીજો એક ટ્રેક્ટર આવી છે, એનું લીલું છે ને એ બધું આખું ભેગું થઈ જાય મશીનથી ફટાફટ. જુઓ છો અહીંયાના મકાન, સ્વિટઝરલેન્ડના મકાન. તમને એમ થશે કે અહીંયા તો શું હશે, નહીં કેવા મકાનો હશે. તો જુઓ છો અહીંયાના નરિયા કેવી સ્ટાઇલ છે નરિયાની, કેમ કે બરફ બહુ પડે તમને ખબર છે. તો મિત્રો હું આવ્યો છે ટીચીનો લોકાર્નો, એક સિટી છે ટીચીનો, ટીચીનો એક આખું ઝોન છે અને એમાં એક લોકાર્નો સિટી છે ત્યાં આવ્યો છે. અને એમાં એક ગામડું છે ત્યાં આવ્યો છે. તો ત્યાં સાઉથ સ્વિટઝરલેન્ડનું ગામડું, તો હવે હું તમને કહું. જો છો કેવા નળિયા, કેવા ઘર, અને આ બાજુ પાણીની નદી આમ વહી આવે છે. જોવો છો એમ પાણીની નદીની તો હું વાત જ કરવી. અહીંયા તો ટ્રેક્ટરના ઓજારો છે, જોવો છો આમાં ખડ હોય, ખડ ઓટોમેટિક ભેગું થઈ જાય એનાથી. અને સિસ્ટમ જોવો, આપણે આવી નહીં હોય કે ઓટોમેટિક ખડ આખું ભેગું થઈ જાય, મશીનથી ખડ કાપી નાખે અને પાછું અહીંયાથી ભેગું થઈ જાય. ને અહીંયા ટ્રેક્ટર છે, ટ્રેક્ટરમાં ભરી અને સીધા ગાયુંને ટ્રોલીમાં ભરીને સીધું બધું હું છે કે મશીનથી થાય, એટલે કોઈને મહેનત ન થાય. અને બહુ જ વર્ષો પુરાનું ગામડું છે, તમે જોઈ શકો છો બહુ જ જૂનવાણી. અને અહીંની સ્ટાઇલ છે આ બહુ સારી સ્ટાઇલ છે, આપણે ગમે એમ કે બિલ્ડિંગો કે નહીં, પણ એક બે ત્રણ માળના અને મસ્ત છે. જોવો છો કેવું લાગ્યું. અને આ બાજુ પાણીની નદી વહી જાય છે, ભગવતી ગંગામાં બિરાજતામાં એવી એવી જમાવટ છે લોકાર્નો. હવે આગળ જઈએ છે, હજી તો બધું જવાનું છે જ્યાં જ્યાં, આગળ ખબર નથી ક્યાં ક્યાં, પણ જ્યાં જ્યાં જઈશ ત્યાંથી ગુરુની કૃપા, માતા પિતાની કૃપા, ભગવાનની કૃપા અને તમારા બધાના આશીર્વાદથી આ બધું શક્ય થયું, આવવાનું મળ્યું, એટલે મને પણ જોવાનું મળ્યું, જીવતા સ્વર્ગ મળ્યું જોવાનું. અને તમને પણ સાથે જોવા મળ્યો, તો આપણે બધા ભાગ્યશાળી છે.
અહીંયા આ બધું ગાયું માટેનું ગોડાઉન છે, તેમાં ગાયું માટેનો ઘાસ સારો રાખવામાં આવે છે. એવો છે આ બધું, ટ્રેક્ટરના ઓજારો, ચૂનવાણી, બધા ખટારાઓ, અને ત્યાં ઘોડા છે, એમાં અમે ઘોડા છે. જોવો છો અહીંયા બધું વધારે લાકડાનો, વધારે એમ કે બધું બનાવવાનું, કેવું ઘર છે મજાનું. જોવો છો મનાલી જેવું લાગે છે બધું, હિમાલય મનાલી એટલે સ્વિટરલેન્ડ. તો હવે હું અહીંયા તો કઈ કહેવાનું જ ન હોય. જોવો છો અહીંયા ઘોડા છે, અહીંયા પાણી જોવો છો આવે છે. જુઓ છો અહીંયાનો ખેડુ, જુઓ છો આ ટ્રેક્ટરની કમાલ, આખું ખડ ભેગું થઈ અને ભરાઈ જાય. જો આવી સિસ્ટમ તમે નહીં જોઈ હોય, છે આવી સિસ્ટમ. આવી રીતે નીચેથી ભરાતો જાય, ઉપર આવી જાય, અને ઉપરથી સીધું અંદર. ટ્રેક્ટર છે જોવો આ સિસ્ટમ. આ મશીન છે જોવો છો ઘાસ કાપવાનું, આનાથી ઘાસ કપાઈ જાય છે, ટ્રેક્ટરમાં ભરાઈ જાય છે, અને આ ભેગું કરવાનું છે, આનાથી ભેગું થઈ જાય. જુઓ જુઓ સ્વિટ્ઝરલેન્ડની ટેકનોલોજી જુઓ. આવી રીતે આખું ખબર નહીં કેવી રીતે થતું હોય, પણ જુઓ છો આ ટ્રેક્ટર છે, એની કારીગરી તો જુઓ, એની આગળ અને પાછળથી ભેગું થતું જાય છે. જુઓ છો આ બાજુથી પાણીનો ધોધ પડાવે છે. આ અહીંયા મશીન છે, આ એક લોકાર્નોનું ગામડું છે, ઉપફોર્મ હેંગ્રેટ એનું નામ છે સ્ટ્રીટનું. જુઓ છો અને ચૂનવાણી લાકડાના મકાનને જોવો તો ખરી, સ્ટાઇલ તો જોવો. અહીંયા આવી રીતે 24 કલાક પાણી આવે છે. લોકો નાનકડે ચર્ચ છે, મ્યુઝિયમ છે, અને અહીંયા બકાલું કરવામાં આવ્યું છે. જુઓ છો મ્યુઝિયમ છે, પણ અત્યારે તો બંધ છે. તમને એમ થશે કે માણસ છે પણ બધા અહીંયા ઘરમાં હોય અને બહાર ફરતા હોય ક્યાં તો. જુઓ છો
તો નાનકડું એક ગામ અને જોશો શાંતિ કેટલી છે, કેમ કે બધા પોતપોતાના ઘરમાં અહીંયા કોઈ તલા ન મારતા હોય છે કારણ વગરના. બેલ ઉંજારના તમે સાંભળ્યું એની મને અહીંયાની ભાષામાં બોંજરનું કીધું એટલે લોકો એકદમ ફ્રેન્ડલી છે, નહીં તો અજાણ્યું ક્યારેય જોયું ન હોય અને હાય હેલો ના કહે. મિત્રો આને એવોર્ડ મળ્યો છે આ મ્યુઝિયમને આખા સ્વિટ્ઝર્લેન્ડના અંદર. કહો છો આ જૂનવાણી મશીન છે, અંદર તો ખબર નહીં શું હોય પણ અને એવોર્ડ મળેલ છે. તો આ છે એનું ગામડું, જુઓ છો સ્વિટ્ઝર્લેન્ડના ગામડામાં ઘૂમરા મારું છું. જુઓ સામે માણસ છે, ભાઈ ચોપડી વાસે છે. જુઓ છો આ ઘર, તમને માનવામાં નહીં આવે, ખાલી પાણાથી. જુઓ છો અહીંયાની શું કહેવું, આપણે સાલું ગમે એવું પાકું પડીએ તો ત્રેડું પડી જાય છે ને અહીંયા ખાલી પથ્થરથી જ. અહીંયા કેવું મસ્ત ચિત્ર દોર્યું, બકરા છે, ઝાડ છે અને ચરે છે, જોવો છો કુકડા છે. જોયું ને કેવું લાગ્યું ગામડું, માણસ પણ હતા પણ બધા ઘરમાં એકદમ શાંતિ,
તમે જોયું હશે તો કેટલા ગામડા બધા, તમને એમ થાય કે કોઈ રહેતું નથી માણસો, એવું નથી, માણસો રહે છે પણ બધા શાંતિથી ઘરમાં પોતપોતાના, એટલે આપણે ખબર ન પડે કે આ ગામમાં માણસો રહે છે. તો આ છે અહીંયાની ખાસિયત સ્વિટ્ઝરલેન્ડના ગામડાની, ઇટાલિયાના ગામડાની. તો મસ્ત છે જોયું ને તમે, બહુ મજા આવી હશે. જોતા રહેજો, બધાને બતાવતા રહેજો. ચાલો મળીએ વારે પાછા કંઈક બીજા ગામડામાં.